ઉદાહરણ 6.1 અને 6.2 આપણે ગયા વિડીયોમાં જોયું. હવે આગળ ઉદાહરણ 6.3 એક 6.2 ના આધારે એક્સ્ટ્રા એક્ઝામ્પલ આપણે ગ્રુપમાં ચર્ચા કરી. ઘણા વિદ્યાર્થીઓએ સારી રીતે કેલ્ક્યુલેટ કર્યું પણ છે, કેટલાકે હજી નથી કર્યું. એવો જ એક ત્રીજો એક્ઝામ્પલ 6.3 આ પણ એના જ આધારિત છે. ખૂબ સરળ એ ગણ્યો છે તો આ ખૂબ ઝડપથી આવશે પણ ખ્યાલ પણ છે. જોઈએ ઉદાહરણ. કહ્યું છે અહીંયા 10 સેન્ટીમીટર ત્રિજ્યા 500 આંટાઓ અને 2 ઓહ્મ અવરોધ ધરાવતા એક ગોળાકાર ગૂંચડાને તેનું સમતલ પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રના સમક્ષિતિજ ઘટકને લંબ રહે તે રીતે મૂકવામાં આવે છે. અહીંયા શરત પ્રારંભમાં સમતલ એ ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે આપી દીધેલ છે. કિંમતો લખીએ, 10 સેન્ટીમીટર ત્રિજ્યાનું વર્તુળાકાર ગૂંચડું છે એટલે કે વર્તુળાકાર ગૂંચડાની ત્રિજ્યા આર એ 10 સેન્ટીમીટર થશે. તેને મીટરમાં લખીએ તો 10 × 10^2 મીટર અને કહી શકાશે 10 × 10^1 અને -2 એટલે 1 − 2 એટલે 10⁻¹ મીટર અથવા 0.1 પણ તમે લખી શકો. 500 આંટાઓ એટલે કેપિટલ N બરાબર 500 આંટાઓ છે. 2 ઓહ્મ અવરોધ આપેલ છે. કેપિટલ R બરાબર 2 ઓહ્મ. આ ગૂંચડાને તેનું સમતલ ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે આપેલ છે. હવે આ બાબત આપણે થિયરીમાં ભણ્યા છીએ એટલે ખૂણો આપણે સરળતાથી લખી શકીશું. સમજવા માટે અહીંયા આકૃતિ વિચારીએ કે અહીંયા ગોળાકાર, ધ્યાન રાખજો અગાઉના એક્ઝામ્પલમાં ચોરસ લૂપ હતી, અહીંયા ગોળાકાર ગૂંચડું છે, ગોળાકાર સમતલ છે, એ ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે છે. આનો અર્થ કે જો ગૂંચડું આ પ્રમાણે હશે, ગોળાકાર લૂપ આ પ્રમાણે હશે તો ચુંબકીય ક્ષેત્ર તેને લંબ રૂપે એટલે આ મુજબ આપણને આપેલું છે. ચુંબકીય ક્ષેત્રમાં સમતલ લંબ રૂપે છે. તો હવે આપણે કહી શકીશું કે A અને B સદિશો એકબીજા સાથે કેવી રીતે ગોઠવાયેલા હશે. તો આપણે જાણીએ છીએ કે કોઈ પણ પૃષ્ઠનો પૃષ્ઠખંડ દર્શાવતો સદિશ A એ પૃષ્ઠની લંબ રૂપે હોય એટલે અહીંયા આ પૃષ્ઠનો પૃષ્ઠખંડ દર્શાવતો સદિશ પૃષ્ઠની લંબ રૂપે એટલે આ મુજબ થશે. આમ અહીંયા B સદિશ જે દિશામાં છે એ જ દિશામાં A સદિશ પણ હોય. આનો અર્થ આવો થાય કે પ્રારંભિક પરિસ્થિતિમાં અહીંયા બંને સદિશો એકબીજાને સમાંતર આપેલા છે. જો બે સદિશો એકબીજાને સમાંતર હોય તો બંને વચ્ચેનો પ્રારંભમાં ખૂણો એટલે કે બે સદિશો વચ્ચેનો પ્રારંભમાં ખૂણો એ 0 થશે. આગળ જોઈએ. તેને 0.25 સેકન્ડમાં તેના ઊંધો વ્યાસને અનુલક્ષીને 180 ડિગ્રી ભ્રમણ કરાવવામાં આવે છે એટલે કે ડેલ્ટા ટી સમયગાળો આપેલો 0.25 સેકન્ડ. આ સમયગાળામાં તે 180 ડિગ્રીનું ભ્રમણ કરે છે એટલે અહીંયા અંતિમ કોણ બદલાઈને ભ્રમણ 180 ડિગ્રીનું આપે છે. એક્ઝામ્પલ સરળ છે પણ આનો કન્સેપ્ટ સમજી લેવો છે. આ શબ્દનો એટલે કેટલીક વાર અહીંયા ભૂલ પડે છે, અડધા એક્ઝામ્પલ બનાવતી વખતે આપણે ખ્યાલ આવી જાય. ઉર્ધ્વ વ્યાસને અનુલક્ષીને 180 ડિગ્રીનું ભ્રમણ. ઉર્ધ્વ વ્યાસને અનુલક્ષીને એટલે કેવી રીતે, તો એ સમજીએ કે અહીંયા આ પ્રમાણે માની લો કે આપણી પાસે ગોળાકાર લૂપ છે કે જેમાંથી ચુંબકીય ક્ષેત્ર એ લંબ રૂપે પસાર થઈ રહ્યું છે. હવે આનું ભ્રમણ ઉર્ધ્વ વ્યાસને અનુલક્ષીને છે એટલે કે કેન્દ્રમાંથી પસાર થતા અક્ષને અનુલક્ષીને નથી, એટલે કે આ પ્રમાણે 180 ડિગ્રીનું ભ્રમણ નથી. આ ભ્રમણ એ ઉર્ધ્વ વ્યાસને અનુલક્ષીને, આનો મતલબ કે આ વર્તુળાકાર પર આપણે વ્યાસ લઈ શકીએ છીએ અને એ વ્યાસમાંથી પસાર થતી કોઈ અક્ષ હોય અને આ અક્ષને અનુલક્ષીને આનું ભ્રમણ
આપણે વિચારી રહ્યા છીએ. એટલે કે આ ગોળાકાર લૂપનું ભ્રમણ એ આ મુજબ આપણે વિચારી રહ્યા છીએ, જેમાં 180 અંશનું ભ્રમણ બતાવીશું. સરળ શબ્દોમાં પ્રારંભિક 0 ડિગ્રીમાંથી અંતમાં 180 ડિગ્રી કોણ બનાવે છે, એટલે પ્રારંભિક કોણ થીટા 1 0 ડિગ્રી થશે અને અંતમાં તે થીટા 2 એ 180 ડિગ્રી પર પહોંચશે. આ ઉદાહરણમાં તો સરળ વાત હતી એટલે સીધે સીધા મૂલ્યો લખી શકાય, પરંતુ જો કિંમત બદલેલી હોય તો ત્યાં કયો પ્રારંભિક ખૂણો થાય અને કયો અંતિમ થાય એ આપણને ખ્યાલ હોવો જોઈએ. આગળ કેલ્ક્યુલેટ કરીએ તો અહીંયા આ ગૂંચળામાં પ્રેરિત EMF અને વિદ્યુત પ્રવાહના માનનો અંદાજ લગાવો, એટલે ઇક્વેશન અગાઉની જેમ જ આપણે લઈશું. આ સ્થળે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક B આપણને આપેલ છે, જેનું માન 3×10⁻¹⁵ તેસલા જેટલું છે. તો પ્રથમ EMF ગણીએ તો ખૂબ સરળતાથી આ મુજબ ગણી શકાશે. EMF નું માન E બરાબર −N∆ϕ∆t, પરંતુ આપણે જાણીએ છીએ કે અહીંયા માન ગણવાનું છે એટલે માઇનસ નિશાનીને અવગણી શકાશે. N એમના એમ જ રાખીશું, ડેલ્ટા ફાઈ નથી આપેલા અગાઉના એક્ઝામ્પલની જેમ જ, એટલે ત્યાં ફ્લક્સનો ફેરફાર લખીશું ϕ2−ϕ1∆tAz. વળી પાછું ϕ2 અને ϕ1 નથી આપ્યા એ અગાઉના એક્ઝામ્પલની જેમ જ, તેના મૂળભૂત ઇક્વેશનને લખીશું એટલે કે N ϕ2 એટલે કે BA cos θ2 −ϕ1 એટલે BA cos θ1 છેદમાં ∆t એઝ ઇટ ઇઝ. અહીંયા B2 A2 cos θ2 નથી લખ્યા, કારણ કે B સમગ્ર પ્રક્રિયામાં સમાન છે, A પણ સમગ્ર પ્રક્રિયામાં સમાન છે, એટલે B અને A માટે 1-2 કરવાની જરૂરિયાત નથી. માત્ર થીટા બદલાઈ રહ્યો છે એટલે θ2 અને θ1 આપણે લખ્યા છે. આને ઇક્વેશન સ્વરૂપે લખીએ તો કેટલી કિંમતો સામાન્ય લઈ શકાશે, તો N B અને A ને સામાન્ય લેતા કૌંસમાં cos θ2 અને −cos θ1 જ છેદમાં ∆t એઝ ઇટ ઇઝ લખાશે. કિંમતો મૂકી અને કેલ્ક્યુલેશન કરીએ. N ની કિંમત 500 આંટાઓ, જેને સરળતા માટે 5×10²² પણ લખી શકાય. N એટલે 5×10², ચુંબકીય ક્ષેત્ર B 3×10⁻¹ એટલે કે 3×10⁻¹. આડછેદનું ક્ષેત્રફળ A અહીંયા સીધે સીધું નથી આપેલું, ત્રિજ્યા આપેલ છે અને આકાર આપણને ગૂંચળાનો ગોળાકાર કહ્યો છે. તો ગોળાકાર માટે ક્ષેત્રફળનું ઇક્વેશન πr² લઈ શકીશું. πની કિંમત 3.14 આપણે લઈએ છીએ એટલે તેને π તરીકે જ લખ્યા. rની કિંમત ત્રિજ્યા આપેલી છે જે 10⁻¹ છે, એટલે અહીંયા લખીશું 10⁻¹. ક્ષેત્રફળના સૂત્રમાં r નો વર્ગ હોય એટલે અહીંયા આ કિંમત રહી જાય, ધ્યાન રાખો. છેદમાં ∆t સમયની કિંમત આપેલી છે, બદલાતા સમયગાળાનું માન 0.25 સેકન્ડ, એટલે એ પણ લખીશું 0.25 સેકન્ડ. કોસ વિધેયની કિંમતો ખૂણાની, પ્રારંભમાં તે 0 ડિગ્રી અને અંતમાં 180 ડિગ્રીનું ભ્રમણ. આમ અહીંયા માનાંકમાં cos θ2 એટલે 180 −cos θ1 એટલે 0 ડિગ્રી, તેની કિંમતો લખીએ અને આનું મૂલ્ય કેલ્ક્યુલેટ કરીએ. સરળતાથી તમે આનું કેલ્ક્યુલેશન કરી શકશો, આ ન આવડે એવો કોઈ પ્રશ્ન જ નથી. વિદ્યાર્થીઓ આનું કેલ્ક્યુલેશન કરશો તો એનું મૂલ્ય તમને 180.4 જ
જેટલું મળશે 10 રેસ ટુ પાવર જોશો તો 10 રેસ ટુ માઇનસ 1 ઇન્ટુ 2 એટલે માઇનસ 2 અને 10 રેસ ટુ પ્લસ 2 દૂર થશે બાકી રહેલી કિંમત લખીએ તો 10 રેસ ટુ માઇનસ 5 એઝ ઇટ ઇઝ અહીંયા કિંમત જોઈએ તો cos 180 ડિગ્રી એટલે માઇનસ 1 એ જાણીએ છીએ માઇનસ cos 0 ડિગ્રી એટલે 1 જેનો માનાંક લઈશું આમ 188.4 ઇન્ટુ 10 રેસ ટુ માઇનસ 5 માઇનસ 1 માઇનસ 1 એટલે માઇનસ 2 અને તેનું મૂલ્ય એટલે માત્ર 2 લખાશે અને બે સાથે ગુણીશું ત્યારે તેનું મૂલ્ય 376.8 મળશે વિદ્યાર્થીઓ આમ મળતા વોલ્ટેજ એ આપણને આટલા મળ્યા સરળ કિંમતમાં રૂપાંતરિત કરીએ તો 3.768 ઇન્ટુ 10 રેશિયો 2 પોઈન્ટ આપણે આગળ ખસીશું એટલે પ્લસ 2 થશે આ માઇનસ 5 પ્લસ 2 એટલે માઇનસ 3 વોલ્ટ જેટલું ઈએમએફ આપણને મળશે અને રાઉન્ડ ઓફ કરતા 3.8 ઇન્ટુ 10 રેસ ટુ માઇનસ 3 વોલ્ટ મૂલ્ય આપણને ઈએમએફ મળશે ત્યારબાદ બીજી કિંમત પણ આપણને ગણવાની કહી છે વિદ્યુત પ્રવાહના માનનો અંદાજ તો એ પણ આપણે ગઈ વખતની જેમ સરળતાથી મેળવી શકીશું લૂપ માટે આપણને અવરોધ આપ્યો છે તો આપણે ઓહ્મના નિયમનો ઉપયોગ કરી શકીએ I બરાબર E upon R લઈ અને વિદ્યુત પ્રવાહ કરી શકીશું આમ I બરાબર E upon R એનું મૂલ્ય આપણે અહીંયા મેળવ્યું છે જેની કિંમત 3.8 ઇન્ટુ 10 રેસ ટુ માઇનસ 3 છે આમ અહીંયા લખી શકીશું 3.8 ઇન્ટુ 10 રેસ ટુ માઇનસ 3 વોલ્ટ અવરોધનું માન 2 ઓહ્મ આપણને આપી દીધું છે આમ અહીંયા R ની જગ્યાએ આપણે લખીશું 2 આનું મૂલ્ય ચકાસતા વિદ્યાર્થીઓ તમને એ મૂલ્ય 1.9 ક્રોસ 10 રેસ ટુ માઇનસ 3 એમ્પિયર મળશે ગઈ વખતની જેમ જો મિલી વોલ્ટ અને મિલી એમ્પિયર કરવા હશે તો તમે લખી શકશો આ મૂલ્ય 3.8 મિલી એમ્પિયર અને 1.9 3.8 મિલી વોલ્ટ અને 1.9 મિલી એમ્પિયર જેટલો કરંટ આપણે મળશે ત્યારબાદ આના એક્સ્ટ્રા એક્ઝામ્પલની આમાં જ આપણે ચર્ચા કરી લઈએ જે ગ્રુપમાં આપણે બીજા આવા એક્ઝામ્પલ આપીશું ત્યારે તમને બીજા એક્ઝામ્પલ ગણવામાં સરળ છે સરળતા પડશે અહીંયા પ્રારંભિક અને અંતિમ ખૂણાઓના માન વિદ્યાર્થીઓ બદલાઈ શકે છે રકમ પહેલું નક્કી કરવું કે પ્રારંભિક ખૂણો શું આપ્યો છે અને ત્યારબાદ એમાં કેટલું ભ્રમણ આપ્યું છે એ ઉમેરી અને અંતિમ ખૂણો નક્કી કરો અહીંયા પ્રારંભિક મૂલ્ય 0 છે એટલે અંતિમ મૂલ્ય જે આપ્યું છે એ જ અંતિમ મૂલ્ય બની જાય પરંતુ જો પહેલું મૂલ્ય થીટા 1 માની લો કે 90 ડિગ્રી હોય અને 180 ડિગ્રીનું ભ્રમણ આપવામાં આવે તો આ ખૂણાની કિંમત નવી અંતમાં એ 180 ડિગ્રી ના કહેવાય કારણ કે પ્રારંભિક સ્થાન તેનું 90 ડિગ્રી પર છે અને હવે 180 ડિગ્રી જેટલું ભ્રમણ એટલે કુલ મૂલ્ય એ 90 ની અંદર બીજું 180 ડિગ્રીનું ભ્રમણ થાય તેટલું આમ મળીને કુલ 270 ડિગ્રી એ એનું અંતિમ ખૂણો બને આમ થીટા 2 અને થીટા 1 આ પ્રમાણે આપણે નક્કી કરવા પ્રારંભિક ખૂણો કયો છે એ આપણે રકમ પરથી સમતલ કેવી રીતે ગોઠવાયેલું છે તે આપેલું જ હોય તેના પરથી નક્કી કરી શકીએ અંતિમ ખૂણાનું માન એ કેટલું ભ્રમણ આપ્યું છે અથવા ચુંબકીય ક્ષેત્ર શૂન્ય થાય છે અંતમાં વધીને મહત્તમ થાય છે આવી કેટલીક શરતો પરથી નક્કી કરી શકીએ આવા કેટલાક એક્ઝામ્પલને તમે ગણી શકશો જે આપણે રકમ ગ્રુપમાં લખીશું એ વખતે એના હોમવર્કના એક્ઝામ્પલ કરીશું